આવો સૌને જય ગુરુદેવ. પરમ કૃપાળુ પરમાત્માનું દિવ્ય સાનિધ્ય પ્રાપ્ત કરીએ, પ્રાર્થના કરીએ. હે નાથ, આપની કૃપાના અનુગામી બની અને સદૈવ આપને પ્રસન્ન રાખી શકીએ એવા શ્રેષ્ઠ અને ઉત્તમ કર્મ સંપન્ન કરવાની શક્તિ અમ સૌને પ્રદાન કરો. દૈવી પ્રેરણાઓ પ્રાપ્ત કરી અમે આ જીવનના માનવીય ગૌરવને ખૂબ ઉજ્જવળ બનાવી શકીએ એવી શક્તિ પ્રદાન કરો. નિરંતર સદપ્રેરણા પ્રદાન કરનાર હે પરમ કૃપાળુ પરમાત્મા, આપનું અમે ધ્યાન કરીએ છીએ, આપનું સ્મરણ કરીએ છીએ. સદાય આ સૌ માનવ માત્રના અંતઃકરણમાં સદપ્રેરણાને જાગૃત કરો એવી મંગલમય ભાવના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરં મિલિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમનિય માતાજી, આદ્યશક્તિ વેદમાતા દેવમાતા વિશ્વમાતા મા ગાયત્રીના પાવન સાનિધ્યમાં સૌ દેવ પરિવારના પરિજન, ભાઈ બહેનો, બાલા બાળકો, આપ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી પ્રણામ. સૌને જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ, યુગ ઋષિનો સંદેશ આપણને કહે છે કે પરિવર્તન થઈને જ રહેશે મારી સુનિશ્ચિત ભવિષ્યવાણી. પરમ પૂજ્ય ગુરુદેવનું કથન છે કે આગામી દિવસોમાં મહાન પરિવર્તનની પ્રક્રિયા પ્રચંડ થશે. તેને દેવી નિર્ધારણ, સંસ્કૃતિ પુનરુત્થાન કે વિચાર ક્રાંતિ પણ કહી શકાશે, પરંતુ વાસ્તવમાં તે સામાજિક ક્રાંતિ જ હશે. તેને સમાજ તથા જનસમુદાયને એક સૂત્રતામાં બાંધનારી સમાજ વ્યવસ્થા પણ કહી શકાય. આ વ્યવસ્થા જ્યારે બદલાશે ત્યારે પ્રચલન તથા સ્વભાવમાં એક સાથે પરિવર્તન થશે. કદાચ આપણને આજે ઘણા બધાને એવું મનમાં થતું હશે કે શું પરિવર્તન થશે, પરંતુ પરમ પૂજ્ય ગુરુદેવે તો કેટલી ઊંચી આશાઓ આપણને બતાવી છે કે કેવું કેવું પરિવર્તન આવશે અને થશે. કારણ કે આ બોલનાર કે આ કહેનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, સ્વયં સાક્ષાત મહાકાલ છે. અને તેથી જ એના એક એક સૂત્રને એટલું ગંભીરતાથી આપણે વિચારવું જોઈએ કે આવનારો સમય કેવો આવશે એના માટે આપણે આજથી કેવી તૈયારી કરવી જોઈએ. માનસ સાદગી શીખશે, સરળ બનશે અને સંતુષ્ટ રહેશે. પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે હવેના સમયમાં, આવનારા સમયમાં માણસ કેવો હશે, અત્યારે ભલે એ ગમે તેવો હોય, પણ આવતા દિવસોમાં એને આ રીતે જ રહેવું પડશે ને, નહીં રહે. કેવું છે ને કે જો ન બદલ પાએંગે અપને આપ કુચલ જાએંગે, તો એ નહીં બદલાવા તૈયાર થાય તો એની જાતે આપોઆપ એની અંદર કંઈક વિશેષ પરિવર્તન થશે, અથવા એ નહીં બદલાય તો એ કચડાઈ જશે. શ્રમશીલતાને ગૌરવ મળશે, શ્રમનું મહત્ત્વ વધશે, હળીમણીને રહેવાની, સહકારની ભાવના અને વહેંચીને ખાવાની ઉદારતા જોવા મળશે. બધામાં કેવા દૈવી ગુણો જાગશે એ વાત ગુરુદેવ બતાવી છે. અને આ વાત જો સતત સૌની સામે વધારે ને વધારે વખતે બોલવામાં આવશે, કહેવામાં આવશે અથવા સાંભળવામાં આવશે, તો કહેવાય છે ને કે એકને એક વાત વારંવાર સાંભળવાથી, એકને એક વિચાર વારંવાર કરવાથી માણસના આંતરજગતની અંદર એક વિશેષ પરિવર્તન આવે છે. એટલે આ બધી વાતોને વારંવાર વાગોળવાની છે, વારંવાર કહેવાની છે, વારંવાર એનું ચિંતન મનન કરવાનું છે. એટલે આપણી અંદર કમસે કમ આપણી અંદર તો આપણે પરિવર્તન લાવી શકવાના છીએ કે હવે આપણે આવા બનવું પડશે, કારણ કે મારા ગુરુદેવ આવું ઈચ્છે છે. મહત્વાકાંક્ષા કોઈને ઉદ્વિગ્ન નહીં કરે, અછકલાપણું તથા દેખાડાને મોટાઈની નહીં પરંતુ પછાતપણાની નિશાની માનવામાં આવશે. ઘણા લોકોને હજી પણ એવું છે ને કે હું મારું બતાવી દઉં, આમ કરી દઉં તેમ કરી દઉં, તો એમ કે પછાતપણાની નિશાની કહેવાશે.
विलासी तथा संग्रहखोर लोकोने गुनेगारोनी लाइनमां उभा राखवामां आवशे। केवी सरस वात करी, विलासी लोको होय, संग्रहखोरी करनारा होय, ए बधाने तो गुनेगार होय ने मोटा, एवी लाइनमां जे उभा रह्या होय ने एवा एम केमने गणवामां आवशे। अने तेमनी प्रशंसा नहीं परंतु निंदा करवामां आवशे। आवा लोकोनी कदी प्रशंसा नहीं थाय। एटले जे लोको संग्रहखोरी अने विलासी जीवन जीवनारा छे, ए लोकोए तो खास आ सांभळी लेवानुं छे। गुरुदेवनो आ संदेश बहु हृदयथी विचारी लेवानो छे। घणा लोको एवुं विचारता होय ने कि अमार तो आ सैयासी भरेलुं जीवन, बहु सुखी जीवन ए सुखी जीवन नथी, अथवा ए विलासी जीवन ए कंई आपणी सारी निशानी नथी, परंतु ये तो गुनेगारनी अने निंदाने पात्र बने एवा लोकोनी निशानी बतावी छे। बदलायेला जागृत समाजमां कुटिलता अपनावानी कोई गुंजाइश नहीं रहे। હવે જે સમય આવશે એમાં કોઈ કુટિલતા એમ કે નહીં અપનાવી શકે। લોકોના કપટને ઉઘાડો પાડવામાં લોકોનો ઉત્સાહ જાગશે। હવે કોઈ એવું ખોટું કરે જ નહીં, કારણ કે જેવી પોલ પકડાશે લોકો એને ઊંધા પાડી દેશે। આજે વધારે કમાવાની, વધારે વાપરવાની અને ઠાઠમાઠ બતાવવાની જે ખરાબ બોલબાલા છે તેને ભવિષ્યમાં અન્યાયી તથા હલકી માનવામાં આવશે। આવતા દિવસોમાં આ બધી વસ્તુઓ નીચી પડી જશે। થોડામાં નિર્વાહ થવાથી ઓછા સમયમાં જ પૂરતું, જરૂર પૂરતું કમાઈ લેવામાં આવશે। ત્યારે વધેલો સમય આળસ પ્રમાદમાં નહીં પરંતુ સત્પ્રવૃત્તિઓના ફેલાવા માટે ખર્ચવામાં આવશે। હવે બધાની પાસે જે સમય બચશે તે લોકો હવે સત્કાર્યમાં કરશે। સાર્વજનિક સુવ્યવસ્થા અને માનવીય ગૌરવને વધારનારા અનેક કાર્યો હાથ લાગશે। હવે જે સમય આવશે એમાં માણસ પોતાના સમયને કેટલો સરસ રીતે વાપરશે। અત્યારે જે સમય પોતાના જ માટે વાપરવામાં આવતો હતો એ જ સમય હવે આવતા દિવસોની અંદર સદપ્રવૃત્તિઓના સંવર્ધન માટે, સાર્વજનિક સુવ્યવસ્થાઓ માટે, પોતાના માટે નહીં પણ સાર્વજનિક સુવ્યવસ્થાઓ માટે। પરમ પૂજ્ય ગુરુદેવ એટલે તો કહેતા કે જે શક્તિપીઠોના નિર્માણ કર્યા છે એની પાછળનું એક રીઝન ગુરુદેવનું એ પણ હતું કે જે પરિજનો વાનપ્રસ્થમાં પ્રવેશ કરે એ લોકો ઘરમાં ન રહેતા, એ લોકો ઘરની બહાર નીકળે અને આવી શક્તિપીઠોને સંભાળે, પોતાના અનુભવો દ્વારા તેને સદ્ધર બનાવે, એનામાં સારી સારી ગતિવિધિઓ ચલાવે, એવું એમનું અંદરનું મન હતું। પરંતુ આજે પરિજનોની અંદર પણ એ ભાવના હજી જાગૃત નથી થઈ શકી કે આપણે વાનપ્રસ્થી બનીએ છીએ તો હવે આ ઘર પરિવારની બધી ઝંઝટમાંથી મુક્ત થઈએ અને આપણે સંસારમાં પરમ પૂજ્ય ગુરુદેવ આપણા ગુરુદેવે જે કામ બતાવ્યા છે એમાં આપણે જોડાઈએ। ખરેખર આ રીતે ખાલી ગાયત્રી પરિવાર નહીં, દરેક વ્યક્તિ પોતાની અમુક ઉંમર થયા પછી જો પોતાનામાં સારી લગન હોય, ધગસ હોય, પોતે આધ્યાત્મિક માર્ગને આમ હૃદયથી પસંદ કરનારો હોય તો એવા લોકોએ ખરેખર ઘર પરિવારની સાથે હવે રહેવાની નથી જરૂર। હવે એ લોકોએ પોતાના અનુભવોને સમાજના વિસ્તાર માટે, સમાજના કલ્યાણ માટે સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનો સમય લગાવવાની જરૂર છે। અને આ રીતે એવા જગ્યા ઉપર રહીને સાદું જીવન જીવવાની અને આપણા દ્વારા એક સારી લોકોને એક પ્રેરણા આપવાની વાત જો તમે ઉદાત્તાપૂર્વક અર્પણ કરશો તો પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે માનવીય ગૌરવને વધારનારા એવા અનેક કાર્યો કરી અને વ્યક્તિ પોતાના જીવનને ખૂબ ઉન્નત અને શ્રેષ્ઠ બનાવી શકશે। લોકો તેમાં વ્યસ્ત બનીને હંમેશા પ્રસન્નતા, પ્રગતિના તથા સુખ સંપન્નતાનો અનુભવ કરી શકશે। આવા કામ કરવાથી એને એટલું બધું આંતરિક સુખની અનુભૂતિ થશે। તો હવે જે સુખને આપણે સાધનોમાં, સંપત્તિઓમાં અથવા તો એસઆઈઆરસી ભરેલા સરસ જીવનની અંદર માનતા હતા એના બદલે થોડુંક કષ્ટ સહન કરીને પણ બીજાને આનંદ આપવા માટે જે કામ કરવા માટે આપણે નીકળીશું તો એમાં જે આનંદ થશે ને એ બહુ અદ્ભુત આનંદ હશે। અખંડ જ્યોતિ જાન્યુઆરી 1984 પેજ નંબર 57 ઉપર પરમ પૂજ્ય ગુરુદેવ આપણને આ સુંદર સંદેશ આપે છે। આગળ ગુરુદેવ આપણને કહે છે કે મારી સુનિશ્ચિત ભવિષ્યવાણી, એટલે કે મારી આ ભવિષ્યવાણી છે એ સુનિશ્ચિત થઈને જ રહેશે। લોકોને ભલે સફળતા ન મળતી હોય પરંતુ તેઓ ગમે તે રીતે વધારેમાં વધારે સંપત્તિ ભેગી કરવા માટે જે વિચારે છે અને એવા જ પ્રયત્નો કરે છે પરંતુ આ માર્ગ નિરર્થક છે। આજે સૌથી મોટી સમજદારી એ છે કે ગમે તે રીતે ગુજરાન ચલાવવાનો વિચાર કરવામાં આવે, એટલે કે સામાન્ય રીતે આપણું ગુજરાન ચાલી શકે છે કે નહીં એ જોવામાં આવે, કુટુંબના ભરણ પોષણ જેટલી સાધન સામગ્રી ભેગી કરવી જોઈએ અને પોતાની પાસે જે બચત હોય તેને લોક કલ્યાણમાં કાર્યોમાં વાપરવી જોઈએ। જેમની પાસે મૂડી ભેગી ન થઈ હોય તેઓ તે નિરર્થક મૂર્ખતામાં પોતાની શક્તિ નષ્ટ ના કરે। જેમની પાસે ગુજરાન ચલાવવા જેટલા સાધનો હોય, જેઓ
તે મૂડીથી પોતાનું કુટુંબનું ભરણ પોષણ કરી શકે એમ હોય તેમને સુનિશ્ચિત થઈ જવું જોઈએ અને પોતાના સમય, શક્તિ તથા બુદ્ધિનો પરમાત્માને પ્રિય હોય એવા કાર્યોમાં, શ્રેષ્ઠ કાર્યોમાં સદુપયોગ કરવો જોઈએ. ગુરુદેવ બતાવીને કે આપણી પાસે કેટલું બધું છે, સમય છે, શક્તિ છે, બુદ્ધિ છે, આપણી પાસે જે પણ આવડત છે એ બધાનો આપણે સત્કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. અને વ્યક્તિ ખરેખર ત્યારે જ ગૌરવશાળી બને છે કે જ્યારે એની પાસે પરમાત્માએ આપેલા જે પણ સદતત્વ છે એનો એ સદુપયોગ કરે. સમય જ મનુષ્યની વ્યક્તિગત મૂડી છે. સમય એ સૌથી મોટી વ્યક્તિગત મૂડી કહેવાય. સાધન સંપત્તિ કદાચ આપણે કમાયા છે, વધારે છે અને કદાચ આપ્યું, એના કરતાં પણ વધારે શ્રેષ્ઠ ગુરુદેવ કહે છે કે સમય. પરમ પૂજ્ય ગુરુદેવને ઘણા લોકો એમ કહેતા કે આટલું સરસ કાર્ય ચાલે છે, બિલકુલ નિઃશુલ્ક બધાને રહેવાની સગવડ, બધાને ભોજનની વ્યવસ્થા, તો એમાં અમારે તો કંઈ યોગદાન આપવું જોઈએ ને. ત્યારે ગુરુદેવ કહેતા કે જેને જે યોગદાન આપવું હોય તમારી શ્રદ્ધા પ્રમાણે યોગદાન આપી શકે છે, પરંતુ એ બધા જ યોગદાનો કરતાં જેને પોતાનું જીવનદાન આપ્યું છે, સમયદાન આપ્યું છે, એ સમયદાન સૌથી મોટી વ્યક્તિગત મૂડી કહેવાય છે. ગુરુદેવે તેને વધારે બિરદાવી છે. શ્રમ જ તેનો સાચો ધર્મ છે. શ્રમ, સમય અને શ્રમ એ બે એટલી બધી મહત્ત્વની મૂડી ગુરુદેવે બતાવી છે કે એ સાચો એનો ધર્મ બતાવ્યો છે કે શ્રમ કરવો આવા પરમાર્થ માટે અને સમય આપવો એ બહુ જ મોટું ઊંચી કક્ષાની વાત છે. અને એટલે જ આપણા સંસ્કૃતિના રક્ષણ માટે આપણા ભારતવર્ષની અંદર એવા કેટલાય મહાન સંતો મહાપુરુષો થયા કે જેમને સાચા અર્થની અંદર પોતાના એ અનુયાયીઓને ગામડે ગામડે, ઘર ઘર સુધી મોકલ્યા અને એક સદવિચારનો પ્રચાર પ્રસાર કરાવ્યો. કેમ? કારણ કે વ્યક્તિ આજે જોઈએ તો પૈસાથી ધનવાન છે, પરંતુ વિચારોથી બહુ દરિદ્ર છે. તો આ દરિદ્ર વિચારોથી છે માટે તેને કંઈક ને કંઈક રીતે મફતમાં સારા વિચાર મળે, એટલા માટે આજે કેટલો મોટો સંપ્રદાય એવો છે, સમુદાય એવો છે કે જે સમુદાય વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવા માટે આજે દોડી રહ્યો છે. પરમ પૂજ્ય ગુરુદેવે ઝૂલા પુસ્તકાલય આપણને બતાવ્યું કે સૌથી પહેલું ચરણ પરિવારની અંદર તમે જોડાવ છો તો પહેલામાં પહેલું ચરણ છે તમારી ભૂમિકા, પ્રાર્થના સભા, સ્વાધ્યાયની અંદર જવું, સ્વાધ્યાયમાં ગયા પછી પોતે એક કાર્યને ઉપાડવું, ઝૂલા પુસ્તકાલય એટલે કે ઘર ઘર સુધી તમે ગુરુદેવનું સાહિત્ય પહોંચાડો, એને વાંચવા માટે એ કરો કે તૈયાર કરો, એને ઉત્સાહ વધારો કે તમે વધારે ને દરરોજ એક પાન વાંચજો, એટલે તમને થોડો ખ્યાલ આવે કે આ ખરેખર આપણે કેવા વિચારો લેવા જોઈએ. ધીમે ધીમે કરતા એક નાની નાની પુસ્તિકાઓ હોય છે, એક પુસ્તિકા એને એમ થાય કે આટલું વાંચતા વાર નહીં લાગે, પણ એ વાંચી લીધા પછી સમય લઈને જાઓ એની પાસે. ગુરુદેવ કહેતા કે એની પાસે વારે વારે જાઓ અને પૂછો કે તમને આમાંથી કઈ વસ્તુ ગમી, તો એને એમ થશે કે આ તો મને પૂછે પણ છે, એટલે લા હું એને બરાબર વાંચું, એટલે બીજી વાર વાંચશે અને એને એમ લાગે ને કે કશું યાદ નથી, તો કહેવાનું ફરી તમે વાંચી લેજો એક વખત. એટલે આપણને કહેવા માટે થઈને પણ એ ફરી વાંચશે. અને આ રીતે ઝૂલા પુસ્તકાલય દ્વારા વ્યક્તિ વ્યક્તિ સુધી વિચારોને પહોંચાડો. બીજી વાત ગુરુદેવ આપણને એ બતાવી કે તમે બાળક જેના ઘરની અંદર બાળકોના કે મોટાઓના ગમે તેના પણ જન્મદિવસ હોય તો જન્મદિવસ દીપયજ્ઞ દ્વારા મનાવવાના ભાવથી પણ તમે જાઓ અને એના ઘરે જન્મદિવસ નિમિત્તે દીપયજ્ઞ કરો. દીપયજ્ઞના માધ્યમથી એને સારા વિચાર આપો કે આ સંસ્કૃતિ પ્રમાણે આપણે જન્મદિવસ કેવી રીતે ઉજવવા જોઈએ, એને એ સમજાવો. આપણને 16 સંસ્કારની પરંપરાને પુનર્જાગૃત કરીને ગુરુદેવે આપણને તૈયાર કર્યા અને કહ્યું કે બેટા આના માધ્યમથી તમે ઘર ઘર સુધી પહોંચો કે જેથી કરીને મનુષ્યને એક એવા સદવિચાર, એક સારામાં સારું માર્ગદર્શન મળી શકશે અને એને પોતાને થશે કે ખરેખર જીવન કેવું બનાવવું જોઈએ, કેવી રીતે જીવવું જોઈએ. અને એના માધ્યમથી નિત્ય ઉપાસના વધશે, નિત્ય સાધના વધશે. ઉપાસના એટલે કે ભગવાનની પાસે નિયમિત બેસવાનો ક્રમ, એના સંસ્કારોને પોતાની અંદર ધારણ કરવાનો સંકલ્પ, ઉપ એટલે કે ઉપર, આપણે જે નીચે જે જીવન જીવી રહ્યા છીએ એના કરતાં ઉપર ઉપાસના, આસન, ઉપ આસન એટલે કે ઊંચા બેસવાનું આસન, એટલે કે આપણે જે સ્તરમાં જીવીએ છીએ એનાથી ઉપર ઉઠીને કંઈક અલગ હટીને કંઈક શ્રેષ્ઠ વિચારો દ્વારા આપણા આસનને એવું મૂકીએ કે એ ઊંચા વિચારો સાથે આપણે જીવન
બનાવી શકીએ, એટલે કે ભગવાનને, એટલે ભગવાન પાસે બેસો, ઉપાસના લે ભગવાન પાસે બેસો અને એના જે વિચારો છે, દૈવી વિચારો છે, એને ગ્રહણ કરો. સાધના એટલે કે જીવનને સંયમિત રાખતા શીખી અને જીવનને ઊંચું ઉઠાવો. આરાધના, આપણે આ ત્રણ સંકલ્પ બતાવીએ ને પછી આ દીપયજ્ઞ કરીએ, સંસ્કાર કરીએ, હે યજ્ઞ કરીએ, તેમાં આ બધી વસ્તુઓ દ્વારા એના વ્યક્તિગત જીવનને કંઈક જે ચાલી રહ્યું છે એના કરતાં કંઈક ઘટીને કંઈક ઉપર ઉઠાવવાની વાત ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. તો આના કારણે વ્યક્તિ શ્રમ અને સમય આ રીતે ધીરે ધીરે ભગવત કાર્યમાં આપતો જશે તો સ્વાભાવિક છે કે જે મેદી મૂકવાનો છે, જેના હાથમાં મેદી મૂકવાની છે એને પછી રંગ લાગે છે, પણ જે મેદી મૂકવાનો છે એને પહેલી મેદી લાગી જાય છે. મતલબ કે આપણે જે વિચારો લઈને ચાલીશું એના એ વિચારોની અસર પહેલી આપણી અંદર થશે. તો આપણો સમય અને આપણો શ્રમ એ બંને પાવરફુલ બનશે, ગૌરવશાળી બનશે. પરમ પૂજ્ય ગુરુદેવ એટલે કહે છે કે આ ધનને પરમાર્થમાં વાપરવાથી માનસના અંતઃકરણમાં શ્રેષ્ઠ સંસ્કારો પરિપક્વ થાય છે. હવે આ રીતે આપણે આપણો સમય અને શ્રમ જો ભગવાન માટે વાપરીશું, આ રીતે આપણી સંપત્તિ ધીરે ધીરે ભગવાન માટે વાપરીશું તો શું થશે? આ વાપરવાથી ઘટી જવાનું નથી, પરંતુ ગુરુદેવ આપણને કહે છે કે આ ધનને પરમાર્થમાં વાપરવાને કારણે આપણા અંતઃકરણમાં અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ સંસ્કારો પરિપક્વ બનશે, અને આ પરિપક્વ બનેલા સંસ્કાર એ જ આત્માની સાથે જન્મોજન્મ જન્મોજન્મ ચાલ્યા કરે છે. અને એ સંસ્કારોને કારણે જ તમે, આપણે જોઈએ છીએ ને કે આ સમાજની અંદર ઘણા લોકો એવા હોય કે બાલ્ય અવસ્થાથી જ એટલા બધા આમ ચતુર હોય અને એટલા બધા પરમાર્થી જીવ હોય, તો એ બધું શું છે? આગળથી કમાઈને લઈને આવેલો છે. અને ઘણા લોકોને બાલ્ય અવસ્થાથી જ એટલા બધા દુષ્ટ હોય, એટલા બધા ખરાબ હોય કે વાત ના પૂછો. ગઈકાલે જ હું હમણાં એક બુક વાંચતી હતી, એમાં એવું કહેવામાં આવ્યું છે કે સંસ્કાર કેવી અસર કરે છે. તો એમ કે એક ભાઈ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, તો મુસાફરી કરતા હતા ને તો ધીરે રહીને કોઈએ પાછળથી એનું ખિસ્સું કાપ્યું, એટલે ખિસ્સું કાપ્યું ને, પણ પેલા એ ફટ દઈને હાથ એવો મૂક્યો કે એ જેને ખિસ્સું કાપતો હતો એને પકડાઈ ગયું. જોયું તો સ્ત્રી હતી, એક લેડીઝ હતી. તો એને કીધું કે તું લેડીઝ એક સ્ત્રી થઈને એમ કે આવું ખિસ્સા કાપવાનું કામ કરે છે એમ કે. તો કે હા એમ કે, હું શું કરું, મારે બીજો કોઈ ધંધો મને ના સૂચ્યો, એટલે એમ કે મારું પરિવાર ચલાવવા માટે કંઈક તો કરવું પડે ને, એટલે હું આ કામ કરું છું એમ કે. તો એને કીધું કે પેલી સ્ત્રી કહે છે કે આટલા વર્ષોથી હું કામ કરું છું એમ કે, કોઈ દિવસ હું કોઈના હાથે પકડાઈ નથી એમ કે, પણ આજે તમે મને પકડી નાખી. ત્યારે પેલાએ કીધું કે હું પણ ખિસ્સા કાતરું છું એટલે તું પકડાઈ ગઈ છે. તો કે હે, તમે એ જ કામ કરો છો, તમે એ જ ધંધો કરો? તો કે હા, હું પણ આ જ ધંધો કરું છું. તો બંને યુવાન હતા એટલે બંને એકબીજાને એમ કીધું કે ચાલો આપણે બંનેનો ધંધો એક છે તો આપણે બે એક થઈ જઈએ એમ કે, આપણે બંને લગ્ન કરી લઈએ. તો કે કંઈ વાંધો નહીં. તો બંને લગ્ન કરી લીધા. લગ્ન કરી હવે બંને જણ ચોરીનું કામ કરનારા છે, ખિસ્સા કાતરું છે, એ બંનેના લગ્ન તો થઈ ગયા. હવે સમય વીત્યો અને એના ઘરે પેલી લેડીઝ જે છે, બેન છે, એ પ્રેગ્નન્સી છે, તો એને ઘરે એક બાળક આવવાનું છે. તો જ્યારે એને અંતિમ સમય હોય છે તે હોસ્પિટલમાં જાય છે, અને હોસ્પિટલમાં જાય છે, બાળકનો જન્મ થાય છે, બધાને બહુ આનંદ થાય છે, બધાને આમ સમાચાર મળે છે. પણ જે નર્સ બાળકનો જન્મ કરાવે છે પછી એને નવડાવી અને એની માને આપવા જાય છે, પણ થોડી જ વારમાં નર્સ એમ કે બૂમાબૂમ કરીને કંઈક શોધવા લાગી, એટલે શોધતી હતી એટલે બધાએ પૂછ્યું કે શું શોધો છો મેડમ, તમે શું થયું એમ. તો કે મારી વીંટી એમ કે ખોવાઈ ગઈ. તો તમારી વીંટી ખોવાઈ ગઈ તો બધે જોઈ લો તમે એમ. તે બધે જોતી હતી નર્સ, બધે શોધતા હતા કે કંઈક મને મળી જાય, પણ કંઈ મળી નહીં. પછી જે પેલી બેને બાળકને આપ્યું હતું એ બાળકની મુઠ્ઠી બંધ હતી ને એને ખોલીને તો એમાંથી વીંટી નીકળી, એટલે જન્મજાત જ ચોરી કરવાની તૈયારી. મતલબ કે જે સંસ્કાર આપણે અત્યારે આપણા અંતઃકરણની અંદર સ્થાપિત થશે એ જ સંસ્કારો જન્મોજન્મ આપણા આત્માની સાથે ચાલ્યા કરશે. માટે પરમ પૂજ્ય ગુરુદેવ કહેતા કે દેવ સંસ્કૃતિનો મતલબ જ એ છે કે જે પૂર્વના સંસ્કારો આવ્યા છે ખરાબ તેને શોધી શોધીને કાઢો જ,
એમ બરાબર તકેદારી રાખીને શોધી શોધીને ખડતા જાઓ અને શુભ સંસ્કારોને અંદર બળજબરીથી સિંચિત કરતા જાઓ. ના, મારે આ રીતે જ રહેવાનું છે, ચાલે જ નહીં એમ તરત મનને આમ કંટ્રોલ કરીને કહો કે ના, આજે આ રીતે જ રહેવાનું છે, આજે તને આ જ જમવાનું મળશે, આજે તને આવી રીતે જ ફરવું પડશે. આ રીતે સ્વયંની ઉપર કંટ્રોલ કરીને જ્યારે વ્યક્તિ પોતાના અંદર આ શુદ્ધ સંસ્કારોને બળજબરીપૂર્વક નાખશે અને અંદરથી એક એક કુસંસ્કાર છે એને શોધી શોધીને બહાર કાઢશે, તો આ દેવ સંસ્કૃતિ દિગ્વિજય અભિયાન સફળ થઈને જ રહેશે. પરમ પૂજ્ય ગુરુદેવ એટલે કહે છે કે ધન વાસ્તવમાં તો સમાજ તથા રાષ્ટ્રની સંપત્તિ છે, જે આપણે એવું માની બેઠા છે ને કે આ તો અમારું છે, અમારું છે, વાસ્તવમાં એ આપણું નથી. અને એટલે તમે જુઓ કે અમેરિકા જેવા દેશોની અંદર, બહારના અમુક દેશોની અંદર તો કેટલો બધો ટેક્સ ભરવો પડે, તમે જે કમાવ છો ને એના આટલા ટકા તમારે ટેક્સ આપવો પડે. આપણે ખબર નહીં ભારતની અંદર જ લોકોને ટેક્સ ભરવાનું આવે તો કેટલું બધું અઘરું લાગે છે. તમે બહારના દેશમાં જાઓ કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ ફરિયાદ નથી કરતું કે આટલો બધો ટેક્સ, આટલો બધો ટેક્સ. અરે દેશ ચલાવવા માટે કંઈક તો જોઈએ કે ના જોઈએ. અને એ લોકો કેટલો સરસ રીતે, એટલે ઇકોનોમી આટલી બધી ઉપર ઉઠેલી હોય છે, એનું કારણ શું છે કે દરેક વ્યક્તિ પોતે પોતાની આમ ઈમાનદારીપૂર્વક એ ટેક્સ ભરે જ છે. હા, અમુક લોકો જે બેઈમાની કરનારા છે તો અહીંયા એવું કરતા હતા અને ત્યાં જઈને પણ એવું કરે છે, પણ જે ટેક્સ ભરે છે તો ટેક્સ ભરે જ છે. અને આ રીતે જ આ દેશ ની સદ્ધરતા વધે છે, એની ઇકોનોમી એટલે વ્યવસ્થિત બને છે. આપણા દેશની અંદર પણ ઈમાનદારીપૂર્વક, સમાજદારીપૂર્વક, જવાબદારીપૂર્વક અને બહાદુરીપૂર્વક આ ચાર સૂત્ર જે ગુરુદેવ આપ્યા છે એ સૂત્રને અનુલક્ષીને જો દરેક ભારતનો નાગરિક જીવવા માંડે ને તો કોઈની મજાલ નથી કે આ દેશ ઉપર કોઈ આંગળી ચીંધી શકે. અને આ દેશ એ આપણો દેશ એટલે સર્વથી ગૌરવશાળી દેશ બની શકે. માત્ર આટલી ચાર વસ્તુઓ દરેક વ્યક્તિના અંતઃકરણમાં સ્થાપિત થવી જોઈએ. આ ચાર તત્વો અંતઃકરણમાં સ્થાપિત થાય એટલા માટે જ અધ્યાત્મને આજે લઈ લઈને બધે ફરવું પડે છે, ઘરે ઘરે જઈને ફરવું પડે છે. ગુરુદેવ કહેતા ને કે પહેલાંના સમયમાં એવું હતું કે વ્યક્તિ સારા વિચારો લેવા માટે જાતે સામે ચાલીને આવતો અને એવા ગુરુકુલોની અંદર અથવા તો એવા સંસ્થાનોની અંદર, એવા ગુરુઓના સાનિધ્યની અંદર, આશ્રમોની અંદર જઈને રહેતો અને પોતાને એ રીતે ઢળવાનો પ્રયત્ન ન કરતો. જ્યારે આજે પરિસ્થિતિ એવી છે કે માણસ બીમાર છે પણ ડૉક્ટર પાસે નથી જવું એટલે ડૉક્ટર એના ઘરે ચાલીને જવું પડે છે. એટલે કે આજે માણસ વિચારથી એટલો બધો દલદલ છે, દલિત છે, દરિદ્ર છે અને આપણે ઘરે ઘરે જઈને આપવા જવું પડે છે અને છતાં એ લેવા તૈયાર નથી, કારણ કે કમનસીબી છે. તો આ પરિસ્થિતિ છે અને એના કારણે પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે રાષ્ટ્રની સંપત્તિ માનીને ધનનો સદુપયોગ કરવો જોઈએ. વ્યક્તિગત માનવી એટલે કે આપણી પાસે જે સંપત્તિ છે તેને વ્યક્તિગત માનવી એ તો એક પાપ અને અપરાધ છે. મનુષ્યએ અપરિગ્રહી બનવું જોઈએ, જે કંઈ કમાય તેને સારા કાર્યમાં વાપરતા રહેવું જોઈએ. આ જ સારા માણસની નિશાની છે. આપણે જે પણ કમાઈએ છે તેને આપણે આપણા પૂરતું રાખીએ, પછી જેટલું આપણાથી બની શકે એટલું સત્કાર્યમાં વાપરવું જોઈએ. જે મૂડી ભેગી કરે છે તે તેના બાળકોને દુર્ગુણી બનાવવાનો માર્ગ મોકળો કરે છે. અને આ આપણે જોયું પણ છે આપણા દેશમાં ઘણા બધા લોકો, અને આપણી આંખો સામે છે. વિદેશમાં માતા પિતા ગયા ગમે તેમ કરીને, ગમે તેટલા પૈસા ખર્ચીને, ખેતર વેચીને કે ગમે તેમ કરીને પણ વિદેશમાં પહોંચ્યા, વિદેશમાં જઈને સરસ કમાવા લાગ્યા. કમાણી ભલે એમને મહેનત કરી પડે પણ કમાવા લાગ્યા. કમાઈ કમાઈને વાસી આ બાજુ આપણા દેશની અંદર વતનમાં છોકરાઓ મૂકીને આવ્યા છે એટલે છોકરાઓ કહેશે કે આમ કરવાનું છે, તેમ કરવાનું છે. સારું બેટા, આટલા પૈસા મોકલું છું, આટલા પૈસા મોકલું છું. અને મા બાપ કાળી મજૂરી કરીને પૈસા મોકલતા રહ્યા. ઘણા જ ઘરોની અંદર બાળકો એટલા બધા વ્યસની, દુર્ગુણી બની ગયા છે કે જેની કોઈ હદ નહીં. એટલે બાળકોને દુર્ગુણી બનવાનો માર્ગ મોકળો કોને કરી આપ્યો? કોણ જવાબદાર છે? માતા પિતા જવાબદાર છે. માતા પિતાએ ક્યારેય એ ભૂલ ન કરવી જોઈએ, સારું બેટા હું તને આપીશ. એને પૈસો કેમ પેદા થાય છે એનો અહેસાસ થવા દો. ગમે તેટલી કટોકટીમાં જીવે તો એને જીવવા દો, એને ક્યારેય ના બતાવો. અને ધનવાન માતા પિતાએ તો બહુ જ ધ્યાન રાખવું જોઈએ, ક્યારેય પોતાની સંપત્તિ પોતાના બાળકોને બતાવી ના જોઈએ કે આપણે આટલી સંપત્તિ છે. જો એ જોઈ જશે, એ જાણી જશે તો ક્યારેય પોતાના જીવનમાં પ્રગતિના માર્ગ તરફ આગળ નહીં વધી શકે. અહીંયા અમેરિકામાં તમે જુઓ કે કેટલા બધા યંગસ્ટર એવા છે કે જેના માતા પિતાને એમ કહી દે છે કે તમારી સંપત્તિ તમે જાણો, તમારે જે કરવું હોય તે, અમારે તમારું કાંઈ જોતું નથી, અમે અમારી રીતે જીવીશું.
તો આ એક એક જોતા તો આ બાળકો માતા પિતાને એક બહુ ઊંચો બોધ પણ આપી રહ્યા છે, જે આપણી સંસ્કૃતિની અંદર જે રૂઢિવાદી ચાલી આવી છે એમાંથી બહુ સારામાં સારો બોધ આપે છે છોકરાઓ કે તમારે જે કરવું હોય એ કરો. એટલે માતા પિતાને ખબર પડવા લાગી કે સારું આપણે એમના સારું ગાંઠ ગાંઠ કરીને જોડતા રહ્યા, હવે આ લોકોને તો કાંઈ પડેલી જ નથી. મતલબ કે આ છોકરાઓ તમને હવે શીખવાડી રહ્યા છે કે આટલું બધું ઊંધું ગાલીને શું કમાયા કર્યા છો, વાપરો તમને જેમાં સરસ લાગે એમાં વાપરો એને અને કંઈક કરી લો. હા, તો આ તો કેટલી સરસ શીખ આપણા બાળકો આપણને આપી રહ્યા છે. કહેવાય છે કે આ રીતે બાળકોને દુર્ગુણી બનવાનો માર્ગ મોકળો કરો અને પોતે લોભ મોહ અને માયાના બંધનમાં બંધાઈ જાઓ છો. આ ભૂલનું પ્રાયશ્ચિત કરીને માણસે ભેગી કરેલી મૂડીને સત્કાર્યમાં ખર્ચી નાખવી એ જ ઉત્તમ છે. આ તો ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે પણ સત્કાર્યમાં વાપરો. પ્રાયશ્ચિત કરવાથી પાપનો ભાર હલકો થઈ જશે, જરૂરી છે. પરમાર્થ પુણ્ય પરમાર્થ તો પોતાની અંગત મૂડીથી કરવા જોઈએ. તે અંગત મૂડી છે સમય અને શ્રમ. સમય અને શ્રમ ખાસ ગુરુદેવે એના ઉપર ભાર મૂક્યો છે. જે માણસ પોતાનો શ્રમ અને સમયનો ઉપયોગ પરમાર્થના કાર્ય માટે કરે છે તેનો અંતરાત્મા એટલો જ નિર્મળ અને શક્તિશાળી બનતો જાય છે. જેને પોતાના અંતરાત્માને નિર્મળ અને શક્તિશાળી બનાવવો હોય ને, એ પોતાના જીવનમાં હવે છેલ્લા સમયમાં પણ હજી જે શક્તિ સમય શ્રમ કરવાની જે ઉત્સાહ ઉમંગ છે એ પરમાર્થના કાર્યમાં લગાવવા માંડો. જ્યારે આવું કરવા માંડીશું ત્યારે એ જીવન ધન્ય બનશે. પરમ પૂજ્ય ગુરુદેવ આપણને સૌને ધન્યરૂપ જીવન બનાવવા માટેના કેટલા સુંદર માર્ગ બતાવી રહ્યા છે. તો આવો આપણે સૌ હૃદયથી સંકલ્પ કરીએ અને આવા શ્રેષ્ઠ કાર્ય તરફ પોતાનું જે પણ યોગદાન આપી શકાય આપવા માટે તત્પર બનીએ. સૌનું જીવન મંગલમય બને, નિરોગી સ્વસ્થ રહે એ જ ભાવના સાથે આજના વાણી પુષ્પને સદગુરુચરણમાં અર્પણ કરું છું. અખંડ જ્યોતિ માર્ચ 1967 પેજ નંબર 34 અને 35 ઉપર પરમ પૂજ્ય ગુરુદેવે આપણને આ સંદેશ આપ્યો છે. તો તેને ખૂબ હૃદયથી એના મર્મને જાણવાનો પ્રયત્ન કરીએ. સૌને જય ગુરુદેવ,